ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નજીક નવા માંડવાની સીમમાંથી વન વિભાગ અને નેચર હેલ્પ ગ્રુપના યુવાનોએ દીપડાને રેસ્ક્યુ કર્યો હતો. દોઢ માસના ટૂંકા ગાળા ચાંદોદ નવા માંડવા સીમમાંથી બીજો દીપડો વન વિભાગે ઝડપી પાડ્યો હતો, જેને પગલે આ વિસ્તારના રહીશોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નવા માંડવાની સીમમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો. દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં ચાંદોદ નવા માંડવા સીમમાંથી બીજો દીપડો ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગ તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા દીપડાઓની અવરજવરવાળા વિસ્તારને ટ્રેસ કરીને ગોઠવવામાં આવ્યા છે. પાંજરા ચાંદોદ નવા માંડવા નજીક સિદ્ધિ માતાના મંદિર નજીકની સીમમાં ગોઠવાયેલા પાંજરામાં આજરોજ દીપડો પુરાયો હતો. વન વિભાગ સહિત નેચર ફાઉન્ડેશનના જિગ્નેશ માછી તેમજ ટીમ દીપડો ઝડપાતા સ્થળ આવી પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદમાં આગળ પાછળ આવેલા ગામોમાં કેટલાક સમયથી દીપડાનો આતંક હતો, જેને લઈને વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે પાંજરામાં દીપડો આવી ગયો હતો, જેને લઈને આજુબાજુ ગામના લોકોએ હાશકારો અનુભવાયો હતો. છેલ્લા દોઢ મહિનાથી કેટલીક બકરીઓ અને કેટલાક વાછરડાઓને શિકાર કર્યો હતો. આખરે આ શિકારી યાર પાંજરામાં પૂરાયો છે. શું હજુ આ વિસ્તારોમાં દીપડાઓ છે કે નહીં? પુસ્તક વન વિભાગના અધિકારીઓએ જણાવેલ આ વિસ્તાર જંગલ વિસ્તાર હોય અને નર્મદા નદીના વિસ્તાર હોય, જેને લઈને દીપડાઓ હોવાના આશંકા છે. ગામમાં ફરિયાદ આવશે, વન વિભાગ દ્વારા વધુ પાંજરા મેકીને અમારી ચાંપતી નજર રખાશે. આ દીપડો આપણે ગયો દીપડો આપણે 25 તારીખે એક પકડેલો અને અવારનવાર રોજ બધાને માટે પાણી લેવા આવતો હોય છે ખેડૂતો, તો એ લોકોને સામનો કરવો પડે છે, ઢોર ઢાંખરને મારણ કરે છે. તો આપણે અહીંયા એક બે દિવસ પહેલાં પિંજરું મેકેલું, આપણે આ પિંજરું અહીંયા મેકું ને આપણે હરસિદ્ધિ માતા પાસે આપણે મેકેલું પિંજરું, ત્યાં આપણને એક દીપડો પાછો પાંજરે પુરાવ્યો છે. ને અહીંયા ઘણા બધા આવા જાનવર હજુ છે એની સંભાવના તો છે જ. કેટલા વર્ષનો છે? આ 3.5 વર્ષનો છે. મેલ ફિમેલ? મેલ છે. છોડવાની કામગીરી? છોડવાની કામગીરી ઉપરથી ઓર્ડર આવ્યા પછી નક્કી થશે સ્તર. હજુ અમને કંઈ જાણવા નથી મળ્યું, પણ એને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે. આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે? બીજી જગ્યા પર આપણે ગોઠવેલા છે. પાંજરા સનોડમાં છે, આજુબાજુના વિસ્તારમાં ઘણી જગ્યા પર આપણે પાંજરા ગોઠવેલા છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.